વલસાડના બાલચોંડી નજીક કોલક નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદના કારણે કોલક નદીમાં સર્જાઈ હતી પૂરની સ્થિતિ. અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાયો હતો યુવક. સ્થાનિકોએ જીવના જોખમે કર્યું યુવકનું રેસ્ક્યુ. કચ્છના વિઝાંગ ગામમાં ધોધમાર વરસાદ થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના ધસમસતા પ્રવાહમાં ગાડી ફસાઈ વહેલી સવારથી કચ્છમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ. કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. માંડવી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાટણમાં ધોધમાર વરસાદથી કપિલા નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. ભારે વરસાદ બાદ તોફાની બનેલી કપિલા નદીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા. સાંતલપુરના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણીનો તીવ્ર પ્રભાવ વહેતો થયો. રવિ સિઝનમાં ખેડૂતો સિંચાઈ માટે કરે છે આ નદીનો ઉપયોગ. ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. પાટણ, સિદ્ધપુર, સાંતલપુર, શંખેશ્વર, સમી સહિતના તમામ તાલુકાઓમાં વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ. નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. પાટણના આનંદ સરોવર, મન્નત સોસાયટી, પદ્મનાભ વિસ્તાર, ગુલશનનગર સહિતના વિસ્તારો થયા જળમગ્ન. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકોને હાલાકી. પાણી વચ્ચે વાહનો બંધ પડી જતા ધક્કા મારવાની ફરજ પડી. પાણી ભરાવવાના કારણે સર્જાયો ટ્રાફિક જામ. પાટણના રાધનપુરમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી. રેફરલ હોસ્પિટલના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી. તાત્કાલિક પાણીનો નિકાલ કરવા રહીશોની માંગ. નવસારીનો કેલિયા ડેમ ઓવરફ્લો. વાંસદા, ચીખલી, ગણદેવી સહિત 23થી વધુ ગામડાઓને કરાયા એલર્ટ. તંત્રને પણ સતર્ક રહેવા આદેશ. બનાસકાંઠાના ભાભરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. હાઈવે સહિત બજારોમાં વહેતા થયા વરસાદી પાણી. વેપારીઓએ દુકાનો બંધ રાખવાની પડી ફરજ. ભાભરમાં વરસાદે ભૂક્કા બોલાવતા જનજીવન પ્રભાવિત. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. રહીશો પાણીના પ્રવાહ વચ્ચે અવર જવર કરવા બન્યા મજબૂર. બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ. મેઘાએ સટાસટી બોલાવતા લાખણીની બજારોમાં પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. ગેલા, જસરા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ વરસતા રસ્તા જળમગ્ન થયા. માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ થયા. બનાસકાંઠાના લાખણીમાં મેઘો અનરાધાર. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. દુકાનોમાં પણ ઘૂંટણસમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન. બનાસકાંઠામાં ભારે વરસાદે વધારી લોકોની સમસ્યા. ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકો અટવાયા. ઉત્તર ગુજરાતમાં જામી મેઘ સવારી. સતત બીજા દિવસથી બનાસકાંઠામાં ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ કરી જમાવટ. બનાસકાંઠાના શિહોરી, ખીમાણા, કંબોઈમાં જામ્યો વરસાદી માહોલ. આંગણવાડા, અરણીવાડ સહિત અનેક ગ્રામીણ પંથકમાં મેઘમહેર થઈ. પાલનપુર, દાંતીવાડા, વડગામ, ડીસા, અમીરગઢમાં પણ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. ધાનેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. મહેસાણામાં ભારે વરસાદ બાદ હજુ પણ અનેક વિસ્તારો જળબંબાકાર. કાશી વિશ્વનાથ મંદિર નજીક ભરાયેલા છે વરસાદી પાણી. રાધનપુર પાસે સીલિંક રોડ હજુ પાણીમાં ગરકાવ. 25-30 જેટલી સોસાયટીના રહીશોને હાલાકી. બનાસકાંઠાના લાખણી તાલુકામાં ખાબક્યો મુશળધાર વરસાદ. ગેડા, જસરા, ગણતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી. ખેતરો પાણીમાં તરબોળ થતા ખેડૂતોને મોટું નુકસાન. પ્રાંતિજમાં ભારે વરસાદ બાદ શાંતિનાથ વૃંદાવન સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ધારાસભ્ય અને અધિકારીઓએ લીધી હતી સોસાયટીની મુલાકાત. 25 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો દાવો. સાબરકાંઠામાં મેઘરાજાએ ધડભડાટી બોલાવી. ઈદરના જાદર ગામનો રસ્તો પાણીમાં ગરકાવ. અંડરબ્રિજનું કામ ચાલતું હોવાથી આપ્યું હતું ડાયવર્ઝન. રસ્તા પર કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. પ્રાંતિજના નિકોડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેતરમાં ભરાયા વરસાદી પાણી. કપાસ, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ. દ્વારકામાં ચાલુ વરસાદે બાઇકમાં લાગી આગ. માલધારીના બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી. બાઇક ચાલક અને સ્થાનિકોએ વરસાદી પાણીથી આગ પર કાબુ મેળવ્યો. દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ. ચાલુ વરસાદમાં ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં ધ્વજારોહણ કરાયું. મંદિરની સીડી ઉપર વરસાદી પાણીના ઝરણા વહેતા થયા. વરસાદી માહોલમાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ.
સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભારે વરસાદ વરસતા દાહોદમાં મુનખોસલાથી હોળી પીપળા વચ્ચે કોઝવે તૂટ્યો. લાખોના ખર્ચે બનાવાયેલા કોઝવે જળ સમાધિ લેતા વધી સમસ્યા. રસ્તો તૂટતા લોકો મુશ્કેલીમાં મુકાયા. અબડાસાના ખીરસરા વિંઝાણમાં સતત વરસાદી માહોલ. વિંઝાણ ગામમાં વોકડામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પાણીના પ્રવાહના કારણે ગામ લોકોને અવરજવરમાં પડી હાલાકી. ટેમ્પો અને ટ્રેક્ટર જેવા વાહનો પણ પાણીમાં ફસાયા. બનાસકાંઠાના ધાનેરા નજીક રજોડા ગામે સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર. સુકી ભટ્ટ રેલ નદીમાં એકાએક વરસાદીના નવા નીર આવતા લોકોમાં ખુશી. ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી નદીમાં આવતા જળસ્તરમાં થયો વધારો. નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં નવા નીરની આવક થતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી 3487 ક્યુસેક પાણીની આવકથી ડેમની જળસપાટી 107 મીટરથી ઉપરની નોંધાઈ. કરજણ ડેમ 62% ભરાતા નદી કાંઠાના ગામોને સાવચેત કરાયા. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 59.33% વરસાદ નોંધાયો. સૌથી વધુ કચ્છમાં 76.45% વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં 74.43%, દક્ષિણ ગુજરાતમાં 69.50%, તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 38.78% વરસાદ નોંધાયો. ગુજરાતના દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અત્યાર સુધીમાં 100% વધુ વરસાદ નોંધાયો. 4 જિલ્લામાં 76 થી 100% વરસાદ, 10 જિલ્લામાં 51 થી 75% સુધીનો વરસાદ, 16 જિલ્લામાં સિઝનનો 26 થી 50% સુધીનો વરસાદ નોંધાયો. ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ. 127 રસ્તાઓ સહિત 9 સ્ટેટ હાઈવે બંધ થતા હાલાકી. પોરબંદરના 60 અને જૂનાગઢના પણ 19 રસ્તા બંધ કરાયા. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી. કાર અંબાલાલ પટેલની આગાહી. કેટલાક વિસ્તારમાં ખાબકી શકે છે 8 ઇંચ વરસાદ. વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે ચોકારી ગામમાં મકાન ધરાશાયી. જર્જરિત મકાન ધરાશાયી થતા 6 લોકો દબાયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. દાહોદ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ચિમોટા નદીનો પુલ ધોવાયો. પિછોડા નજીક પુલ ક્ષતિગ્રસ્ત થતા વાહન ચાલકો પરેશાન. વરસાદ બાદ રસ્તો ધોવાતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. તમિલનાડુના વિરુપાક્ષીપુરમમાં ધોધમાર વરસાદ. મેઘાએ તોફાની બેટિંગ કરતા કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો. પાણીનો પ્રચંડ પ્રવાહ ધોધમાં વહેતો થતા પ્રવાસીઓની અવરજવર પર લગાવાયો પ્રતિબંધ. મધ્યપ્રદેશના ખરગોનમાં ભારે વરસાદથી સિરવેલ મહાદેવ મંદિર નજીક ધોધ વહેતો થયો. ધોધમાં પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર થતા મંદિરમાં પ્રવેશ પર રોક લગાવાઈ. ધોધ ભયાવહ થતા પોલીસ તૈનાત કરાઈ. રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ સવાઈમાધોપુરમાં ગલવા નદી બની તોફાની. નાહરી નજીક કોઝવે પર પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. ધસમસતા પાણીમાં 3 યુવકો તણાયા હતા. ભારે જહેમત બાદ 2 યુવકોનું રેસ્ક્યુ કરાયું. 1 યુવક લાપતા. છત્તીસગઢના રાજનંદગામમાં શિવનાથ નદી બની તોફાની. નદીએ ભયજનક સપાટી વટાવતા અનેક ગામોને એલર્ટ કરાયા. પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર વહેતો થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. મેઘાએ તોફાની બેટિંગ કરતા ખંડવામાં રેલવે અંડરપાસ જળમગ્ન. અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીમાં ફસાયેલી કારનું રેસ્ક્યુ કરાયું. જેસીબીની મદદથી કારને બહાર કઢાઈ. મધ્યપ્રદેશના બુધનીમાં નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાંથી યુવતીનું રેસ્ક્યુ કરાયું. આત્મહત્યા કરવા યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું. પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે યુવતીનું રેસ્ક્યુ કરાતા યુવતીનો બચાવ. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં મેઘો અનરાધાર વરસ્યો. અવિરત વરસાદના લીધે તાપ્તી નદીએ ભયજનક સપાટી વટાવી. નદીના ઘાટ જળમગ્ન થયા. કિનારા પર આવેલા શિવ મંદિર પણ જળમગ્ન થયા. નદી કિનારા નજીક ન જવા લોકોને અપાઈ સૂચના. તમિલનાડુના તેનકાશીમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદથી કુરલા ધોધમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. સુરક્ષાના ભાગરૂપે ધોધ નજીક ન જવા માટે પ્રતિબંધ લગાવાયો. સામાન્ય દિવસોમાં મનમોહક લાગતો ધોધ ભારે વરસાદ બાદ ભયાવહ થયો. તમિલનાડુના થેનીમાં મેઘાની ધમાકેદાર બેટિંગ. કોરંગાનીના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે કોટ્ટાકુડી નદીમાં ઘોડાપુર. તમિલનાડુના નીલગીરીમાં મેઘાએ કરી રૌદ્ર સવારી. ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બની. પાણીનો પ્રચંડ પ્રવાહ રસ્તા પર વહેતો થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. રસ્તો જળમગ્ન થતા વધી લોકોની સમસ્યા. ઉત્તરાખંડમાં મેઘો અનરાધાર. ભારે વરસાદ બાદ પનિયાલી ગદેરામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. રહેણાંક વિસ્તારમાંથી નાળું વહેતું હોવાથી આસપાસના ઘરોમાં પણ પાણી ભરાયા. પાણીના પ્રવાહને જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આકાશી આફત, ગંગોત્રીમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. 16 કરોડના ખર્ચે બનાવાયેલા ઘાટ પર ગંગા નદીના પાણી ફરી વળ્યા. ગંગોત્રી ધામના મંદિર તરફ નદીનો તીવ્ર પ્રભાવ વહેતો થયો. બનાસકાંઠા પાલનપુરના ગઢ નજીક રોડ પર પડ્યું ગાબડું. અચાનક રસ્તો બેસી જતા એસટી બસ ફસાતા મુસાફરો અટવાયા. તળાવની પાઇપલાઇન નાખી હોવાથી ગાબડું પડ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ. ધોધમાર વરસાદ બાદ અરવલ્લી જિલ્લાને જોડતા રસ્તા ઉબડખાબડ બન્યા. મોડાસાથી શામળાજી તરફના સ્ટેટ હાઇવે પર 2-2 ફૂટના ખાડા પડ્યા. રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ભૂવો પડવાનો સિલસિલો યથાવત. નવરંગપુરા વિસ્તારમાં રસ્તો બેસી જતા ભૂવો પડ્યો. છેલ્લા 2 મહિનામાં અમદાવાદમાં અંદાજે 30 થી વધુ ભૂવો પડતા શહેરીજનો પરેશાન. જૂનાગઢ જિલ્લાના ગેડ પંથકમાં ઓજત નદીનો બાળ તૂટતા તારાજી, બરડા પંથક સહિત ગેડ વિસ્તારમાં ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા. આંબાના બગીચામાં આંબા મૂળ સાથે બહાર આવી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. બરડા અને ગીડ પંથકમાં ઓજત નદીના પાણીએ મોટા પાયે તબાહી મચાવી. બામણાસા ગામમાં પાણીથી ખેતરોમાં 20 ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવાનો ખેડૂતોનો દાવો. ઓજત નદીના પાણીથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવી પડી. તંત્ર દ્વારા ઓજત નદીના પાળાનું સમારકામ કરવા ખેડૂતોએ માંગ કરી. પાળાનું સમારકામ નહીં થાય તો બામણસા ગામે રહેવા જેવી પણ સ્થિતિ નહીં રહે. ઓજત નદીના પાણીથી વધુ નુકસાનીની ભીતિ સ્થાનિક ખેડૂતોમાં સેવાય છે. વરસાદથી ગીડ પંથકના ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકાર ખાસ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ. ઓજતના પાળાનું સમારકામ નહીં થાય તો ખેડૂતોએ ખેતરની સાથે ઘર પણ છોડવું પડશે. ગીડ પંથકના ખેડૂતોએ દેવાદાર થવાની પણ ચિંતા કરી છે વ્યક્ત. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 90 થી વધુ લોકોના મોત. 128 થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. મુંદકોઈ અને ચુરલમાલામાં ઘર, ગાડીઓ, દુકાનો બધું જ પાણીમાં ડૂબી જતા ભારે તબાહી. પીએમ મોદીએ કેરળના સીએમ સાથે કરી વાત. કેરળમાં વાયનાડના 4 ગામમાં ભૂસ્ખલન, મુંડકાઈ અને ચુરામાલા અટમાલા નુલપુઝામાં વરસી આકાશી આફત. 400 થી વધુ લોકો લાપતા થતા આર્મી બોલાવવામાં આવી. એરફોર્સના હેલિકોપ્ટર પણ તૈનાત કરાયા. વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી. મકાનો, પુલ, રસ્તા, વાહનો પાણીમાં ગરકાવ. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી. કુન્નૂરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલાયા. કોઝીકોડ, મલપુરમ, કાઝરગોડમાં પણ વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 131 શંકાસ્પદ કેસમાંથી 47 કેસ પોઝિટિવ આવતા ફફડાટ. હોસ્પિટલને એલર્ટ રહેવા સૂચના અપાઈ. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થતા તંત્ર એલર્ટ. દિલ્હીની નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ ટીમે પંચમહાલમાં નાખ્યા ધામા. અસરગ્રસ્ત બાળકોના વિસ્તારોની મુલાકાત લઈ હાથ ધરી તપાસ. પંચમહાલના ગ્રામ્ય પંથકમાં બાળકોની અપાતી સુખડીમાં ઘટ. મુરવા હડફ તાલુકાની શાળાઓમાં મેન્યુ પ્રમાણે બાળકોની સુખડી ન અપાતા વિવાદ. જિલ્લા પુરવઠા અધિકારીએ હાથ ધરી તપાસ. ચાંદીપુરા વાયરસે લોકોની ચિંતામાં કર્યો વધારો. રાજકોટમાં અત્યાર સુધી 20 દર્દીઓ દાખલ હોવાના આંકડા વ્યાસ સામે જનાના હોસ્પિટલમાં હાલ 8 દર્દીઓ દાખલ. સુરતમાં ખાડીપુરના પૂર ઓસર્યા બાદ રોગચાળો વકર્યો. તાવ, ઝાડા ઉલટી સહિતની બીમારી વધતા તંત્ર એક્શનમાં. ઝાડા ઉલટીના કારણે 3 વર્ષના એક બાળકનું મોત. સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ અનેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય. કીચડ સાથે ભરાયેલા વરસાદી પાણીમાં માખી, મચ્છરના ઉપદ્રવથી લોકો પરેશાન. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ અપાઈ રહી છે ક્લોરીનની દવા. વડોદરામાં 12 ના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક. ઉલટી થયા બાદ ધબકારા ઘટી ગયા. 17 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતા ચકચાર. વડોદરાના કડક બજારમાં દુકાનદારે ગ્રાહકને ફૂંગાઈ ગયેલા લાડુ અને દુર્ગંધ મારતા પેંડા પધરાવ્યા. રોષે ભરાયેલા દુકાનદારે દુકાનની બહાર મચાવ્યો હોબાળો. દુકાનદાર સામે કાર્યવાહી કરવાની માંગ. જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં 13 સિંહનું ટોળું દેખાયું. શિકારની શોધમાં આવેલા સિંહ પરિવારનો વિડીયો વાયરલ. રહેણાંક વિસ્તારમાં એક સાથે 13 જેટલા સિંહ આવી જતા લોકોમાં ભય. જૂનાગઢ જિલ્લામાં કાચું સોનું વરસ્યું છતાં મુશ્કેલી અપાર. નિંદામણ માટે મજૂરો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. 500 રૂપિયા મજૂરી આપવા છતાં મજૂરો ન મળતા ખેડૂતો ચિંતિત. રાજકોટ જિલ્લામાં ધરતીપુત્રોને શ્રમિકો ન મળતા હોવાથી પરેશાન. ખેડૂતો ખેતરમાં નિંદણ, જંતુનાશક દવા છંટકાવ, ખેડાણ સહિતના કામો જાતે કરવા મજબૂર. અમરેલી જિલ્લાના ખાંભા મહુવાને જોડતો બ્રિજ બન્યો અતિ જોખમી. ધાતરવડી નદી પર આવેલા બ્રિજના જોઈન્ટ ખુલી ગયા. બ્રિજ વચ્ચે 2 ભાગ થતા નીચે ધાતરવડી નદી વહેતી થઈ. ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય જામતા મહિલાઓ મેદાને.
टोपीओ वाली विस्तार में कादव कीचड़ थी कंटाड़ी महिलाओं कर्यो विरोध। पालिका कचेरी में जई महिलाओं करी उग्र रजूआत। केड़ पंथकना प्राण प्रश्नों ने लेने खेडूतो आकरा पाणीए। जूनागढ़ कलेक्टर कचेरी खाते खेडूतोए बोलावी रामधून। पूरथी असरग्रस्त जमीन अने पाकना धोवाणनो वर्तर चूकवा खेडूतोनी मांग। चेरी केमिकल वाळू पाणी उबेण नदीमां नाखवानुं बंध करवा पण करी रजूआत। गीर सोमनाथ में अनाज गोडाउन मैनेजर की बेदरकारी सामे आवी लाखों परिवार ने पहुंचाड़ाई रही हतु जीवजंतु वाळू अनाज। लांबा समय थी सड़ेला अनाज निकाल न कराता जीवातना उपद्रव में थयो वधारो। ડીસા નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગની બેઠક પહેલા ખેડૂતોએ મચાવ્યો હંગામો। નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં નાના ખેડૂતોની જમીનને નુકસાન થવાનો આક્ષેપ। હોબાળાના કારણે ટાઉન પ્લાનિંગની બેઠક મોકૂફ। વડોદરા જિલ્લાના સિદ્ધપુર ગામે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં રોષ। અનેકવાર રજૂઆત બાદ સમસ્યાનું નિરાકરણ ન આવતા ગામ લોકોએ હલ્લાબોલ કર્યો। સબસ્ટેશનમાંથી વીજ પ્રવાહની સ્થાનિકોએ કરી છે માંગ। વડોદરાના સુરાશામણમાં અસામાજિક તત્વોનો આતંક। અસામાજિક તત્વોએ ખેતરમાં પરવરના વેલા ચડાવેલા મંડપના તાર તોડ્યા। ખેડૂતે 2 લાખના ખર્ચે કરી હતી પરવરની ખેતી। અસામાજિક તત્વો બેફામ બનતા સિનિયર પોલીસે હાથ ધરી તપાસ। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં। ડીએમએલટી વિભાગના પરિણામને લઈને એનએસયુઆઈએ કર્યો વિરોધ। 400 જેટલા વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષામાં 350થી વધુ વિદ્યાર્થીઓને ફેલ કર્યા હોવાનો આક્ષેપ। પેપર રીચેક કરવા અને ગ્રેસિંગ માર્ક્સ આપવા માટે વિદ્યાર્થીઓએ કરી માંગ। સુરતના વરાછા વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ કૌભાંડ ઝડપાયું। નોટરીની ઓફિસ ખોલી 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ બન્યા। વરાછા પોલીસે જુવેનાલ સહિત 2 લોકોની કરી ધરપકડ। કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકો મેદાને। કરાર આધારિત ભરતી રદ કરવા શિક્ષકોએ પોસ્ટર સાથે કર્યો દેખાવો। 10 વર્ષથી કાયમી ભરતી ન કર્યા હોવાના લગાવ્યા આરોપ। અમદાવાદમાં સરસપુરની બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં ઉંદરોનો ત્રાસ। સરસપુર વિસ્તારમાં 1200થી વધુ ઉંદરો હોવાનો દાવો। 7 થી 8 મહિનાથી ઉંદરો મચાવી રહ્યા છે આતંક। ઉંદરોને લઈને સરસપુરના સ્થાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો। ઘરની વસ્તુઓ કોતરી ખાવાનો અને વાહનોને નુકસાન પહોંચાડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। સુરત કડોદરા વચ્ચે સારોલી પાસેના મેટ્રો બ્રિજનો બેસી ગયો કોલમ। ઉદઘાટન પહેલા જ બ્રિજ ધરાશાયી થાય તેવી સ્થિતિમાં મેટ્રો બ્રિજનો કોલમ બેસી જવાના કારણે તંત્રમાં દોડધામ। કડી વિસ્તારમાં બુકાનીધારી તસ્કરો 3 મંદિરોને બનાવ્યા નિશાન। કડીના જાસલપુરમાં ઉગેશ્વર મહાદેવ અને જોગણી માતાજી મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી બળિયાદેવ મંદિરમાં દાનપેટી નહીં તૂટતા તસ્કરો દાનપેટી જ ઉઠાવી ગયા। સુરતના ગાંગપુર ગામના મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો પકડાયા। ગ્રામ્યજનોએ 2 તસ્કરોને મેથીપાક ચખાડ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। દાહોદ યુથ કોંગ્રેસ પ્રમુખ વિદેશી દારૂ સાથે ઝડપાયો। એસીબી પોલીસે ઉસણવાડ ગામના રહેણાંક મકાનમાં દરોડા પાડી દારૂ ઝડપી પાડ્યો। સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ। સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોનું રેકેટ ઝડપાયું। સુરતમાં 38 બાળકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું। ભીખ માંગવી કચરો વીણવા જેવી પ્રવૃત્તિ કરતા બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયા। સુરતના ઇસરોલીમાં 7 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો। પોલીસે પરબડી ફળિયામાંથી આરોપીને ઝડપી પાડ્યો। 71,000નો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી। 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા। કોડીનાર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। જંત્રાખડી ગામમાં 2 વર્ષ પહેલા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી કરી હતી હત્યા। ભાવનગર શહેરનો ઐતિહાસિક મહિલા બાગ મનપાની જાળવણીના અભાવે બન્યો વિરાન। મહિલા બાગમાં હાલ ઉકરડાનું સામ્રાજ્ય। મહિલા બાગના રીડેવલપમેન્ટ માટે સ્થાનિકોની માંગ। પાલનપુર નગરપાલિકાની યોજાઈ સાધારણ સભા। કોંગ્રેસના સદસ્યોએ સભામાંથી કર્યું વોકઆઉટ। નગરપાલિકાની બહારના રોડ પર પોસ્ટર સાથે નોંધાવ્યો વિરોધ। આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે પદયાત્રાનું આયોજન। અરવિંદ કેજરીવાલની તબિયત અને ધરપકડ મુદ્દે આજે પદયાત્રા। આમ આદમી પાર્ટી કાર્યાલયથી ઇન્કમટેક્સ સર્કલ સુધી પદયાત્રા। મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી ચડાવી। મહેસાણામાં પાણી ભરાવાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો। સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં ઉઠાવ્યો આ મુદ્દો। પોલીસ હેડક્વાર્ટરથી હાઈવે સુધી બ્રિજ બનાવવા રેલવે વિભાગે કરી રજૂઆત। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। વરસાદથી રોડ પર પડેલા ખાડાને લઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ। રોડ પર પડેલા ખાડામાં બીજેપીના ધ્વજ લગાવી વિરોધ। સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલ સામે ઠગાઈની ફરિયાદ। ગ્રે કાપડું જોબ વર્ક કરાવી રૂપિયા ન આપ્યાનો આરોપ। 68.77 લાખનું ચુકવણું કર્યા વગર ઓફિસને કરી તાળાબંધી। પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ।
અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ, તંત્રને લગાવી કડક શબ્દોમાં ફટકાર, કહ્યું જીપીસીબી અને એમસી લોકોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે. સુરત લોકસભાના સાંસદને હાઈકોર્ટનું તેડું, બિનહરીફ જીતને પડકારતી અરજી સંદર્ભે સમન્સ. અગાઉ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ થઈ હતી, 9 ઓગસ્ટે વધુ સુનાવણી. નેક એક્રેડિએશનને લઈને ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ બેઠક, નેક એસેસમેન્ટમાં બદલાવને લઈને કરવામાં આવી ચર્ચા. નેક એક્રેડિએશન માટે હવે નહીં મળે કોઈ ગ્રેડ, આગામી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે આ બદલાવ. કેન્દ્રીય વિદ્યુત અને નવીનીકરણ ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાદ યેસો નાયક સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત પર, દેવ દમણ અને દાદરાનગર હવેલીની ભાજપના પદાધિકારીઓ સાથે કરી બેઠક. કેન્દ્ર સરકારના બજેટનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર થાય તે માટે કર્યા સૂચનો. દાહોદના ઝાલુદમાં રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો યોજાયો. કાર્યક્રમમાં મંત્રી કુબેર ડિંડોરે આપી હાજરી, કહ્યું સમાજની દિશા અને દશા બદલવી અને પ્રૌઢ શિક્ષણને સાર્થક કરવું શિક્ષકો વિના અશક્ય. અમદાવાદના ઠેકા કેફેના માલિકને હત્યાની ધમકી આપનાર આરોપી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ગોવાથી ઝડપી પાડ્યો. આરોપી ઇન્ટરનેશનલ નંબર વડે ફોન કરી આપી હતી જાનથી મારી નાખવાની ધમકી. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સીએનજી સપ્લાય કરતા ટેમ્પોમાં લીકેજ. મુખ્ય માર્ગ પર અચાનક ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો કરાયો બંધ. અમદાવાદમાં સ્પોર્ટ્સ બાઇકો ચોરી કરતી ટોળકીના બે સાગરીતો. પોલીસ સકંજામાં રાજસ્થાનના બંને આરોપીની રણાસર ટોલટેક્સ નજીકથી કરાઈ ધરપકડ. ચોરી કરેલા 7 વાહનો કબજે કરી હાથ ધરી કાર્યવાહી. છોટાઉદેપુરમાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ. જાગૃત નાગરિકે ઘરમાં ચાલતા દેશી દારૂના અડ્ડાનો વીડિયો બનાવીને કર્યો વાયરલ. ન્યૂઝ 18 વાયરલ વીડિયોની નથી કરતું પુષ્ટિ. અમદાવાદના બટવામાં જીમ ટ્રેનરે યુવતી સાથે આચર્યો દુષ્કર્મ. જીમ ટ્રેનરે યુવતી સાથે લગ્નની ના પાડતા નોંધાઈ ફરિયાદ. વટવા પોલીસે ગુરુનોધી અંકિત સિંઘ રાજપૂતની કરી ધરપકડ.